નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે પાઠ છ ચાલી રહ્યો છે જળ એ જ જીવન તેના વિશે વાત કરતા હતા એમાં વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરાય અને વાવ અને પાણી સાથે જોડાયેલા રિવાજો વિશેની વાત કરી હતી બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો દોસ્તો તમને મેં એક હોમવર્ક પણ આપ્યું હતું જે તમે કર્યું હશે એમાં સાદો પ્રયોગ કે પાણી છે એ વરસાદનું પાણી એ કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે તમે બધાએ પ્રયોગ લખ્યો પણ હશે અને આકૃતિ પણ દોરી હશે છતાં આજે આપણે એનું સોલ્યુશન કરી લઈએ તમે તમારી હોમવર્ક તમારી નોટમાં જુઓ હોમવર્કની નોટમાં પણ આ કરવાનું હતું અને તમે જે પર્યાવરણની નોટ બનાવી હોય એમાં પણ આ સવાલ લખી લેવાનો હતો જો ન લખ્યો હોય તો હવે લખી લેજો પહેલાં તમારા ઘરકામની નોટ સાથે આને જોડી દો જોઈ લો જ તો જુઓ આપણે જોઈએ પ્રશ્ન આમ હતો હોમવર્કનો કે જમીન કેવી રીતે પાણી શોષે છે અને તે કેવી રીતે વાવ સુધી અને કૂવા સુધી પહોંચે છે આપણે સાદા પ્રયોગ દ્વારા જોવાનું હતું તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે અહીંયા આકૃતિ દોરી હતી તમને દેખાય છે બરાબર અને એને નામ નિર્દેશન આ રીતે કરવાનું હતું અને આકૃતિમાં બધી પદ્ધતિ લખવાની હતી કે મોટું પ્લાસ્ટિકનું ટબ લેવાનું તેમાં પા માટી ભરવાની અને એમાં ધીમે ધીમે પાણી નાખવાનું અને પછી પાણી એ આખી પાણી સોસાઈ જાય એટલે તમારે થોડુંક બીજું પાણી નાખવાનું એ પણ માટીમાં ઉતરી જાય પછી માટીમાં વચ્ચે આ રીતે ખાડો કરવાનો અને એ પાણી ખાડામાં આવતું તમને જણાશે તો આ રીતે વરસાદનું પાણી છે એ વાવ અને કૂવા સુધી પહોંચતું હશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આ તમારા હોમવર્કનું જવાબ હતો આકૃતિ સાથેનો અને તમને મેં આ એક વરસાદી પાણીનો સંગ્રહ એના વિશે પણ એક લખવાનું કહ્યું હતું વર્ષા જળ સંગ્રહણ ટૂંક વ્યાખ્યા છે તો વરસાદના પાણીને નકામું વહી જવા દેવાને બદલે તેનો ઉપયોગ ભૂગર્ભ જળની સપાટી વધારવા માટે કરવામાં આવે છે જેને વરસાદી પાણીનો સંગ્રહ કહેવાય તો આ રીતે તમે બંને સારા અક્ષરે આકૃતિ સાથે દોરીને કર્યું હશે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો ટોપિક એ જ પાઠની અંદર ભણીએ પાના નંબર છપ્પન પર આના વિશે વિચારો એવું કરીને તમને પાઠ્યપુસ્તકના છપ્પન નંબરના પેજ પર આપેલું છે તો ચાલો આપણે એના વિશે અભ્યાસ કરીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને છ્યાસીમાં જોધપુર તમે પણ આ પેજ કાઢો ઓગણીસો ને છ્યાસીમાં જોધપુર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ન હતો એ રાજસ્થાનમાં આવ્યું છે બરાબર જોધપુર લોકોને જૂની અને ભૂલાયેલી વાવ યાદ આવી શું થયું ઓગણીસો ને છ્યાસીમાં જોધપુરમાં બિલકુલ વરસાદ જ આજુબાજુના વિસ્તારમાં પણ નહોતો ત્યારે એ લોકોને જૂની વાવ અને યાદ આવી તેઓએ વાવ સાફ કરી અને બસો ટ્રક કરતાં વધારે કચરો બહાર કાઢ્યો તે વિસ્તારમાં માણસોએ પૈસા ભેગા કર્યા તરસ્યા નગરે વાવમાંથી પાણી મેળવ્યું થોડા વર્ષો પછી વરસાદ સારો આવ્યો અને ફરીથી વાવ ભૂલાઈ ગઈ આપણે એવું થાય કે જ્યારે હોય ત્યારે એ સુકાઈ ગઈ હતી બરાબર એમાંથી કેટલો બધો કચરો કાઢ્યો બસો ટ્રક વરસાદ નહોતો આવ્યો ત્યારે બધાને વાવ યાદ આવી અને પાછો વરસાદ સરસ થયો તો પાછા બધાએ વાવને ભૂલી ગયા તો જુઓ એની નીચે ચર્ચા કરો એવું તમને કહ્યું છે એમાં એવું કીધું છે કે પુનિતા જ્યાં રહે છે ત્યાં બે જૂના કૂવા છે તેના દાદી કહે છે કે પંદર વીસ વર્ષ પહેલાં આ કૂવામાં પાણી હતું પરંતુ અત્યારે કૂવાનું પાણી સુકાઈ ગયું છે તો તેનું કારણ શું હોઈ શકે તો તમને નીચે ઘણા ચાર કારણ આપવામાં આવ્યા છે જો પહેલું આપ્યું છે ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીન કૂવામાંથી ખેંચી લેવામાં આવ્યું જે તળાવમાં બીજું કારણ તળાવમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવતું તે હવે ત્યાં નથી અને પછી વૃક્ષો અને બગીચાની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે અને ચોથું કારણ તેના માટે બીજું કોઈ કારણ છે સમજાવો તો કયું કારણ હોઈ શકે આમાં જવાબ તરીકે તો આપણે પહેલું કારણ ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી જમીનમાં અને કૂવામાંથી ખેંચી લેવામાં આવે છે અત્યારના આધુનિક યુગમાં બધા જ કામો જ્યારે આપણે સાધનથી કરતા હોય છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ત્યારે ઇલેક્ટ્રિક મોટર મૂકી અને બધા પાણી ખેંચી લઈ સૌ સૌના પોતાના ઓલામાં અને પછી જમીન અને કૂવાના પાણીનું તળ નીચે આવે અને ક્યારેક સાવ સુકાઈ પણ જાય તો જુઓ આપણે આગળ જોઈએ આજની વાર્તા પાના નંબર છપ્પન પર જ અને પછી આગળ ચિત્ર આપ્યા છે સત્તાવન ઉપર એ પણ આપણે જોઈશું તમે પણ એ પેજ કાઢો આજની વાર્તા ચાલો જોઈએ કે આજે લોકો જુદી જુદી કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે પાના નંબર સત્તાવન જુઓ અને ચર્ચા કરો તમે તમારા ઘરમાં પાણી તેમાં આપેલી કોઈ રીતથી મેળવો છો તેના પર રાઈટની નિશાની કરો બરાબર તમે આમાં જે આપ્યું છે સત્તાવન નંબરના ચિત્રો હું હમણાં તમને સમજાવું છું ચિત્ર દ્વારા તો તમે એમાંથી કઈ રીતે પાણી મેળવો છો એ રીત ઉપર તમારે ટીક કરવાની છે સાચાની નિશાની બરાબર તમે કોઈ બીજી રીતે પાણી મેળવતા હોવ તો તમારી નોટબુકમાં લખો તો જુઓ પાના નંબર સત્યાવીસ ઉપર આવું તમને એક ચિત્ર આપ્યું છે અમે આવી રીતે પાણી મેળવીએ છીએ જુઓ આ રીતે તમને એક ચિત્ર આપ્યું છે આખું બરાબર સાત આઠ ચિત્ર છે આપણે એક એક ચિત્રને જોઈએ અને કઈ કઈ ડિફરન્ટ રીતોથી બધા પાણી મેળવતા હોય છે તો આપણે ચિત્ર એકમાં જોઈએ પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં બે વાર આવે છે ટેન્કરથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં એટલે કે લાઇનમાં ઊભું રહેવું પડે છે તે સમયે લોકો પાણી માટે ઝગડે છે શું અહીંયા પાણીનું ટેન્કર આવે છે અને બે ટાઈમ આવે અને ત્યારે તમારે જેટલું ભરવું હોય એટલું ટેન્કરથી તમારા ઘર સુધી ભરી લેવાનું એટલે બધા ઝગડમ ઝગડી કરે અને લાઇનમાં ઊભા હોય બરાબર તો આ રીતે મુશ્કેલીથી પાણી મેળવતા હવે બીજી કઈ રીતે પાણી મેળવે છે તો જુઓ આની અંદર એક છોકરીનો ફોટો છે પાછળ કૂવો છે અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ નજીકનો કૂવો એક વર્ષ પહેલાં સુકાઈ ગયો હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે શું છે આપણને અહીંયા ન શહેરમાં ચકલી ખોલો અને પાણી આવી જાય પણ ગામડાઓમાં તો ક્યાંય દૂર સુધી બિચારા બધા જતા હોય અને લાઈનમાં ઊભા રહી કલાકો સમય સુધી અને પછી પાણી મેળવતા હોય તો એના ઘર નજીક જે કૂવો હતો એ આ છોકરી સુકાઈ ગયો અને પછી દૂર બીજા કૂવામાં પાણી ભરવા જવું પડે છે હવે ત્રીજી કઈ રીત છે તો જુઓ અમે દર ઘરે પાણી અડધા કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ ક્યારેક તે ગંદુ હોય છે અડધી જ કલાક પાણી આવતું હોય આખા દિવસમાં અને તમારા ઘરમાં જેટલું સાધન હોય એણે ઘરમાં ટાંકી બનાવી છે એમાં ભરી લે અને પછી આખો દિવસ એમાંથી વાપરે છે ક્યારેક એ પાણી ગંદુ પણ આવે છે જુઓ અમે નળ અમારા નળમાંથી આખો દિવસ પાણી મેળવીએ છીએ આ કોઈક શહેરમાં રહેતી છોકરી હશે એટલે એ આખો દિવસ નળમાંથી પાણી મેળવે છે નજીકના હેન્ડપંપ છે પણ અમે અમને જે પાણી મળે છે તે ખારું હોય છે અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે બરાબર હેન્ડપંપ નજીકમાં છે જે પાણી એમાં આવે છે પણ ખારું આવે છે બરાબર અમુક જમીન એવી હોય તો એમાંથી ખારું પાણી આવતું હોય તો એ તો વાપરવા લેવાય પણ પીવા માટે તો એમને પાણી ખરીદવું પડે છે એટલે આ પણ એક રીત છે અમે પીવા પાણી પુરવઠાની પાઇપલાઇન સાથે સીધો પંપ જોડેલો છે હવે અમને કોઈ મુશ્કેલી નથી આ છોકરો શું કહે છે અમે તો પીવાના પાણીની જે પાઇપલાઇન નીકળે છે મેઇન પાઇપલાઇન એમાં સીધો જ પંપ જોડી દીધો છે એટલે આખો દિવસ એને કોઈ પાણીની મુશ્કેલી નથી પણ એવું કરાય નહીં આગળ આવશે હજી અમારે બોરવેલ બોરવેલથી પાણી ખેંચવા મોટર મૂકવી પડે છે અમે ઈચ્છીએ ત્યારે પાણી મેળવીએ છીએ બોરવેલ એટલે કૂવો કૂવામાંથી એ લોકો મોટર મૂકેલી છે એટલે જ્યારે જોઈએ ત્યારે સ્વીચ પાડે અને પાણી મેળવી શકે છે એટલે પછી આવી રીતે પાણી નો વ્યય કરે વધારે ને વધારે વાપરે અને પછી કૂવાના પાણીનો તળ પણ નીચે બેસી જાય સા ઊંડો જતો રહે હવે આ છેલ્લું ચિત્ર આઠમું અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ ગામની અંદરથી કોઈ નાની એવી નહેર જતી હોય કેનાલ કહેવાય એને કોઈ ખેતરની આજુબાજુમાંથી તો એ કેનાલમાંથી આ લોકો પાણી ભરીને એના ઘર સુધી લઈ જાય છે એ રીતે એ પાણી આ રીતે જુદી જુદી રીતે તમે પાણી મેળવતા હોય છે બધા તમે આમાંની કઈ રીતથી મેળવો છો એ ચિત્રની સામે તમારે ટીક કરવાની છે અથવા તો નોટબુકમાં લખવાનું છે અને આમાંની કોઈ રીત ના હોય બીજી કોઈ રીત હોય તો તમારે નોટબુકમાં લખવાનું છે હવે જો લો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર અઠ્ઠાવન કાઢો એની ચર્ચા કરીએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરો એમ કરીને છે તમને બધાને જીવવાનો હક છે તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે અમુકને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી આવું કેમ હશે કે કેટલાક લોકોએ પાણી પીવાનું પાણી ખરીદવું પડે છે શું આવું હોવું જોઈએ ધરતી પર પાણી દરેક માટે છે કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે તે કેટલાક અંશે સાચું છે તમે ક્યારે આવું જોયું છે ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપલાઈન સાથે પંપ કેમ જોડે છે આના લીધે બીજા લોકોને કેટલી મુશ્કેલી પડે છે શું તમને આવો કોઈ અનુભવ છે તો ભાઈ હા બાજુમાં કોઈક એવો હોય એક મારે તો એવું હતું તો એ બાજુમાં એ લોકોએ એવી રીતે પાઇપ જોડી હતી પાણી પુરવઠાની સીધી ડાયરેક્ટ લાઇન સાથે અને પછી મોટરથી ખેંચે એટલે આજુબાજુના પાણીના ફોર્સ ઘટી જાય અને પાણી ક્યારેક ન પણ આવે જે સાચું ના કહેવાય પૈસાદાર લોકો હોય તો એ આવું બધું કરતા હોય તો આપણે એક ચિત્ર દ્વારા આપણે સમજીએ કે કઈ રીતે આ એક છોકરો જે ગામડાનો હોય છે એ પાણી ક્યાંથી મેળવે છે અને પછી કેવી રીતે મુશ્કેલી હોય છે શહેરમાં પાણીનો કેવો વ્યય થાય છે તો આપણે પણ એક વિદ્યાર્થી મિત્રો એક કાર્ટૂન મિત્રો આપણે આ ચિત્ર દ્વારા જોઈએ જો આ એક છોકરો છે જે ગામડામાં રહે છે એમનું ઘર છે દેખાતું છે બાર માટલી મૂકી છે એમાંથી ગ્લાસ ભરવા જાય છે પણ તેને પાણી એમાં મળતું નથી ખાલી થઈ ગયું છે એટલે દૂર સુધી પાણી ભરવા જશે કારણ કે એ નજીકમાં નળ ઘરમાં નળ ખોલીને પાણી આવતું નથી એટલે આ એનું માટલું લઈ અને જ્યાં એનો જનરલ ડંકી છે જ્યાં બધા એનો સાર્વજનિક ઉપયોગ કરતા હોય ત્યાં એ પાણી ભરવા જાય છે વિદ્યાર્થી મિત્રો તમને આ બાબો દેખાતો હશે પાણીનો ઘડો લઈને જતો પછી જુઓ આખું પાણીને ડંકી ધમે છે આમ એને ચલાવે છે પણ પાણી આવતું નથી જલ્દી ઉપર કેટલું બધું જ પ્રયત્ન કરે છે છતાં એક ટીપુંય નથી પડતું માંડ માંડ એક ટીપું પડે તો એ જો જુએ છે કુતૂહલતાથી કે હું આટલું બધું એને હલાવું છું ડંકી છતાંય પાણી કેમ નથી આવતું એટલે કેટલી મુશ્કેલી હોય છે આપણે હમણાં ચર્ચા કરીને પાણી માટેનો તો બધાને હક છે જેમ જીવવાનો હક છે એમ અને આ જુઓ શહેરમાં તમારા જેવડો જ નાનકડો બાબો પણ એને સમજણ નથી એટલે એ જ્યાં સુધી બ્રશ કરે છે ને ત્યાં સુધી આ નળ ચાલુ રાખે છે ને પાણીનો બગાડ કરે છે જે યોગ્ય ના કહેવાય આ બેન પણ પાણી ડોલમાંથી જતું રહે છે અને બેન શાંતિથી કપડાં ધુવે છે ને કોઈક બીજા બેન બાજુમાં વાતો કરે છે ને એના માટે એની સામું જુએ છે જુઓ આ બે બેનો વાતો કરે છે અને પાણીનો નળ પાણી ડોલ ભરાઈને છલકાઈને પાણી જતું રહે છે છતાં નળ બંધ કરતા નથી એને કોઈ કિંમત નથી પાણીની તો આ રીતે પાણીનો બગાડ થતો હોય આટલે આપણે બ્રશ કરતા હોય ત્યાં નળ બંધ રાખવો જોઈએ નાતી વખતે પણ આપણે નળ ચાલુ રાખીને ડોલ ભરાઈને છલકાઈ જતી હોય નાયા કરીએ ભાઈ દાઢી કરતા હોય તો આખી દાઢી પૂરી થાય ત્યાં સુધી નળ ચાલુ રાખીએ ઘણા છે એવા નળ ચાલુ રાખીને પા વાતો કરવા માંડે આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું એક છોકરો ફોનમાં ચાલુ ફોન આવ્યો પાણી પીતો તો નળ ચાલુ મૂકીને જતો રહ્યો અને બીજા ભાઈ બાઈકવાળા આવ્યા એમણે બંધ કર્યો તો આ રીતે બધા પાણીના બગાડ થતા હોય છે શહેરોની અંદર અને બિચારા ગામડાઓમાં ક્યાંય દૂર સુધી નાના બાળકો બધા વડીલો બધા હેરાન થતા હોય છે પાણી માટે અને દૂર સુધી ભરવા જવું પડે છે તો આ પાણીનો હક તો બધાને છે તો આપણને જ્યારે ઇઝીલી પાણી મળી જતું હોય સરળતાથી તો આપણે પાણીનો બગાડ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ જો અહીંયા પણ કોઈકના ઘરમાં કિચનની અંદર નળ ચાલુ છે અને ટપકે છે પાછો નળ બગડી ગયો છે જુઓ અને અહીંયા છોકરો શું છે ગામડામાં બેઠો છે રાહ જોઈને પાણીની લાઇનો છે જુઓ બધાની અને નળમાં પાણી પણ નથી આવતું અને બેઠો છે બિચારો લાઈનમાં આમ કરીને ક્યારે આવશે રાહ જોઈને કલાકો સુધી અને અહીંયા એક સમજૂ છોકરો ઘરમાં આવે છે જેનો નળ ટપકતો હતો કિચનમાં એ અને એણે નળ બંધ કર્યો ટપકતો તમારા જેવો ડાયો વિદ્યાર્થી કોઈક આવ્યો એને પાણી વિશેની કંઈક ખબર હશે પાઠ ભણ્યો હશે એટલે આવી રીતે તો એણે નળ બંધ કર્યો અને અહીંયા આગળ ગામડામાં જે પેલો જોઈને બેઠો હતો ને એ છોકરાના નળમાં પાણી આવ્યું જો આર્યું આવ્યું ને અને ખુશ થઈ ગયો એકદમ કે હા પાણી મળ્યું આપણને એક ઘડો પણ તો આપણે આવી રીતે પાણીનો બગાડ ન કરવો જોઈએ પાણીને બચત કરવી જોઈએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો જુઓ આ રીતે આપણે ચિત્ર દ્વારા સમજૂતી મેળવી તો હવે એ જ પેજ છે તો જુઓ જોડાણ નંબર એ તમારો જે કનેક્શન હોય તમારે પાણીનું એનો નંબર હોય બિલની અંદર શું હોય આપણે જોઈએ તમારે પણ આવતું હશે તમે પછી તમારા મમ્મી પપ્પાને પૂછીને એને કહેજો બતાવશે બિલ પછી આ બિલ કોનું છે તો કે પૂજન પટેલ તમારા પપ્પાના નામનું બિલ હશે ઘર જેના નામનું હોય તે મ્યુનિસિપાલિટીનું જળ બિલ આપેલું છે વોટર બિલ બરાબર પછી ક્યાંથી આવ્યું છે હાઇડ્રોલિક વિભાગમાંથી કયા આગળ સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી હાઇડ્રોલિક વિભાગમાંથી પછી તમારા બિલની અંદર શું હોય તમારા ઘરનું સરનામું બરાબર પછી શું હોય બિલ અવધિ એટલે તમારે કયા કયા મહિનાનું આવ્યું છે ક્યારેક બે મહિનાની સાથે આવે તો જૂનને જુલાઈ ને ઓગસ્ટ બરાબર પછી મીટર ચાલુ કન્ડિશનમાં છે તો કે હા તેની ઈ મીટરની લંબાઈ પહોળાઈ કેટલી છે એ આપ્યું હોય પછી તમારો મીટરનો નંબર આપ્યો હોય બરાબર અને તમારે બિલ વાંચન માટે શું છે તો કે તમે આટલા યુનિટ વાપરી કાઢ્યા છે બરાબર અને હાલના આટલા યુનિટ છે તો આ બંનેને બાદ કરો મોટી રકમ હાલના યુનિટમાંથી પાછળના યુનિટ વાપરેલા હોય એને બાદ કરો એટલે તમે કેટલા યુનિટ વાપર્યા છે તો કે ચૌદસો ટોટલ હવે બિલની વિગતમાં અગાઉ કોઈ રૂપિયા બાકી છે તો કે ના તો અત્યારે હાલના ચૌદસો જે ચૌદ હજાર રૂપ યુનિટ વાપર્યા છે ને એના પૈસા તમારે કેટલા ભરવાના છે છેલ્લે એકસો ને સત્તર રૂપિયા કોને તમારે નહીં પણ આમાં કોનું બિલ આપ્યું છે પૂજન પટેલનું એટલે આ રીતે જળના બિલની એટલે કે વોટર બિલની અંદર આ બધી વિગતો હોય જેમ લાઇટ બિલ આવે ને એમ જળ બિલ પણ આવે હવે જો આપણે જોઈએ આની અંદર તમને કેટલાક સવાલ પૂછ્યા છે જુઓ વિદ્યાર્થી મિત્રો એમાં એવું છે આ બિલ કઈ ઓફિસેથી આવ્યું છે તો તમને ખબર છે આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગમાંથી આવ્યું છે બરાબર આપણે એવું કહી શકીએ પછી બીજો પ્રશ્ન શું તમને પાણીનું બિલ ઘરે મળે છે તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો તો તમારે તમારા ઘરે પાણીનું બિલ આવતું હોય ને શોધવાનું ક્યાંથી આવે છે એમાં લખ્યું હશે આપણે અમદાવાદમાં રહીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવે બરાબર પછી જુઓ હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે તમે શું વિચારો છો તો જો હાઇડ્રોલિક વિભાગ છે ને એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા બધા વિભાગ હોય એમાં એક હાઇડ્રોલિક વિભાગ પણ હોય જે જળ સેવા સાથે સંકળાયેલો હોય એટલા માટે એની ઉપર એવું લખ્યું છે હાઇડ્રોલિક વિભાગ બરાબર બિલ કોના નામ પર છે દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે તો બિલ અહીંયા કોના નામનું છે પૂજન પટેલના નામનું આપણે જોયું હતું અને એને દર મહિને કેટલા ભરવા પડે છે એકસો સત્તર આ મહિને ભરવાના છે એને એટલે એની આસપાસ આવતું હશે એને દરેક મહિને તે તો પછી તમાર જેવો વપરાશ હોય એ પ્રમાણે બિલ આવે આ વખતે એણે ચૌદ હજાર યુનિટ વાપર્યા છે તો એને એ પ્રમાણે ભાવ નક્કી હોય એક યુનિટ પ્રમાણે તો એને ગુણ્યા ચૌદ હજાર કરે એટલે એને જે ટોટલ થાય એટલા બિલને ચૂકવણી કરવી પડે શું તમારી તમારે પાણી બિલ ભરવું પડે છે કેટલું પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો હોય છે તમારા વડીલોને પૂછો તમારા મમ્મી પપ્પાને પૂછજો જો તમારે પાણીનું બિલ આવતું હોય ને તો કે તમારે કેટલો વપરાશ છે દર મહિને તો એ રકમ તમારે એમાં જોવાની જેમ આમાં એકસો સત્તર રૂપિયા જોયા ને આપણે છેલ્લે ચૂકવવાપાત્ર એમ તમારે પણ જોવાના પછી બિલ બતાવો એમ કહેવાનું એમાં પપ્પા મમ્મી સમજાવશે તમને પછી કેટલું બિલ આવે છે તો જોવાનું આ મહિને બે મહિનાનું આટલું આવ્યું દર મહિને આવતું હોય તો એ રીતે હોય દર બે મહિને આવતું હોય તો એ રીતે એમાઉન્ટ હોય તમારે લખેલી પછી પાણીનો દરેક કોલોની જુદો જુદો ભાવ હોય કોલોની પ્રમાણે કોલોની એટલે સોસાયટી સોસાયટીવાઈઝ તમારે જુદો જુદો ભાવ હોય પાણીનો બરાબર તો તમારા વડીલને આ પૂછવાનું તમારે અને બિલ જોવાનું તમારે તમારા ઘરનું અહીંયા તો જે આપણને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ને એની ચર્ચા કરીએ આપણે એની નીચેના પ્રશ્નની તો આ રીતે આપણે પાણી વિશેની માહિતી મેળવી રહ્યા છીએ આ પાઠમાં તો વિદ્યાર્થી મિત્રો આજે તમારે હોમવર્ક શું કરવાનું છે એ જોઈ લઈએ જુઓ દોસ્તો આમાં પ્રશ્ન આપ્યો છે પાણીનું મહત્ત્વ દર્શાવતા સૂત્રોની યાદી તૈયાર કરો અને નોટબુકમાં નોંધો વર્ગ કે ઘરમાં ચાર્ટ બનાવી દિવાલ પર લટકાવો તમારે વર્ગમાં નહીં પણ અત્યારે ઘરે ચાર્ટ બનાવીને લટકાવવાનો આ એક પ્રવૃત્તિ છે પહેલાં તમારે નોટબુકમાં બધા સૂત્ર ભેગા કરવાના કયા કયા જો મેં અહીંયા એક ઉદાહરણ તરીકે તમને આપ્યું છે એક પહેલું સૂત્ર પાણી આપણી અમૂલ્ય સંપત્તિ છે હવે તમારે જેટલા મળે એટલા સૂત્ર જળ વિશેના તમારે આમાં નોંધવાના એક બે ત્રણ સાત આઠ જે મળે તે અને પછી બીજો પ્રશ્ન શું છે પાણી મેળવવાના જુદા જુદા સ્ત્રોત્ર જણાવો જેમ કે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય ને એને પાણીના શું કહેવાય સ્ત્રોત્ર કહેવાય એટલે આપણે ગમણા જોયા ને ફોટોગ્રાફ્સ દ્વારા એ પણ સાથે વરસાદી એનો મુખ્ય સ્ત્રોત છે એટલે અને તમે બીજા પણ જોઈ શકો છો તો તમારે આ વિચારીને પ્રશ્ન તમારે હોમવર્કમાં લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે મળીશું ત્યારે આપણે આગળ અભ્યાસ કરશું આ પાઠમાં જય હિન્દ